દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે શુક્રવારે દિવસ દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં વહાણોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જરૂરી કાગળો વિનાની માછીમારી બોટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દ્વારકા જિલ્લાના ઓખા, બેટ દ્વારકા, ડાલદા બંદર, રૂપેણ બંદર, વાડીનાર તથા ભરાણા સહિતના વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ ચેકિંગ દરમિયાન કુલ 185 બોટ તપાસવામાં આવી હતી, જે પૈકી 4 બોટના માલિકોએ ફિશરીઝના વિવિધ કાયદાઓની જોગવાઈઓનો ભંગ કર્યો હોવાનું અને તેઓની પાસે જરૂરી કાગળો ન હોવાથી આ 4 બોટ માલિકો વિરુદ્ધ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દ્વારકા DYSP સમીર સારડાએ કામગીરી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રીઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. રૂપિયા 3,999 ખરીદી ઉપર સિલ્વર કૂપન અને રૂપિયા 6,999 ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024 શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2-વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન, વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટભાઈ JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. દેવભૂમિ દ્વારકા જિલ્લા SP શ્રી નિતેશ પાંડેવાની આગેવાનીમાં દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને તારીખ 29/12/2023 રોજ સવારે 9 વાગ્યાથી 12 કલાક માટે દરિયાકાંઠે જેટલા બોટિંગ આવેલા છે તેના ચેકિંગનું કોમ્બિંગ આયોજન કરવામાં આવેલ, જેમાં દેવભૂમિ દ્વારકા SOGના PSI સિંગરખિયાની આગેવાનીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનની અલગ અલગ ડેડિકેટેડ ટીમો બનાવીને આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. આ ચેકિંગ દરમિયાન ફિશિંગ લેન્ડિંગ સેન્ટર, લેન્ડિંગ પોઈન્ટ્સ તથા બોટના જે આવવા જવાના જે રસ્તાઓ છે તે ચેક કરવાનું ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું, જેમાં કુલ 183 બોટ ચેક કરવામાં આવેલ, જે પૈકી 4 બોટ સંચાલક વિરુદ્ધ ફિશરીઝ એક્ટની વિવિધ કલમોના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સાથે અજાણી બોટ કે કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તાત્કાલિક ધોરણે પોલીસ ખાતામાં જાણ કરવામાં આવે તે અંગેની લોકોમાં જાગૃતિ ફેલાવવાનું પણ કાર્યવાહી કરવામાં આવેલ. આમ આ આખી કાર્યવાહી દરમિયાન બોટ ચેકિંગ સરપ્રાઇઝ રીતે હાથ ધરતા કેટલીક બોટોના કાયદેસરના નિયમોના ઉલ્લંઘન વિરુદ્ધ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.